સ્માર્ટ સિટી અમદાવાદના ઓઢો વિસ્તારમાં એસીએમની બેદરકારી સામે આવી છે. મધુમાલતી આવાસ યોજનાના સ્થાનિકોને તંત્રના વાંકે ગટરના દૂષિત પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોટમાં બેસીને અહીં મુલાકાત કરી હતી અને આ સમસ્યાનો નિકાલ લાવવા માટે એએમસીને આદેશ કર્યો હતો, પરંતુ યોગ્ય કામગીરીના અભાવે 7 વર્ષ બાદ પણ અહીં જૈસે થેની સ્થિતિ છે, જેને લઈ આવાસમાં 543 મકાનોના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. આ મામલે સંદેશ ન્યૂઝે એએમસીના સિટી એન્જિનિયરને 1 જુલાઈએ સવાલ કરતા 2 દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવા હૈયાધારણા આપવામાં આવી હતી. હું મધુમાલતી આવાસમાં રહું છું અને અહીંયા છેલ્લા 2017થી પાણીની સમસ્યા છે. 2017માં મુખ્યમંત્રી તત્કાલીન વખતે વિજયભાઈ રૂપાણી અહીંયા બોટના અંદર આવ્યા હતા અને એ વખતે એમને આશ્વાસન આપ્યું હતું કે ભાઈ તમારે હવે પછી પાણી નહીં ભરાય. તે એ દિવસથી અત્યાર સુધીમાં 7 વર્ષ પૂરા થયા પણ હજુ સુધી આનું કોઈ સમસ્યાનું જ નિવારણ આવ્યું નથી. પાણી અમારે અત્યારે તકલીફ જ, અમે કમસે કમ 7-8 વર્ષથી અમે વેઠીએ છીએ. પાણી અમારે અહીં ભરાઈ જાય, 2 દિવસ વરસાદ પડ્યો હોય તો આમ જેટલો 10-15 દિવસ સુધી વરસાદ જતો રહે પણ પાણી નથી જતું. બરોબર, પાછળના 10 વર્ષથી અહીંયા ગટરના પાણી, વરસાદી પાણી ઘરની અંદર ઘૂસી જાય છે. અત્યારે હાલની પરિસ્થિતિમાં વરસાદી પાણી તો ઠીક છે પણ ગટરને બેક મારીને પાણી ઘરની અંદર ઘૂસી જાય છે. પાણીની ટાંકીઓમાં બી આ જ પાણી હોય છે. આ લોકો પાણી પીવા જ ક્યાંથી? પબ્લિક કમસે કમ 574 મકાનો છે, 574 મકાનોની અંદર પાણીની ટાંકીઓમાં બી આ પાણી ભરેલું હોય છે.